જય દ્વારકાધીશ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું આપણે કૂવાની અંદર પાણી ઓછું હોય અને આપણે કઈ રીતના પિયત આપી શકીએ. અત્યારે બધા ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન છે કે ઉનાળું શરૂ થઈ ગયો અને કૂવાની અંદર અથવા બોરની અંદર પાણી આપણે ખૂટી ગયા છે, તો હવે આપણે કઈ રીતના એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકીએ. થોડું પાણી હોય તો પણ આપણે વીઘા દોઢ વીઘાનું જે આપણે જવાર મકાઈ જે લીલાડો હોય એની અંદર આપણે પાણી આપી શકીએ અને આપણે જો એક આ જુગાડ બનાવ્યો છે તો એના વિશે જ આપણે વાતના આપણે પાણી વરવાનું જુગાડ એક બનાવ્યો છે. જુગાડ ટાઈપનું જોઈ શકો તમે, આ રીતના બનાવ્યું છે અને આ બનાવવાનું મુખ્ય કારણ એ છે મિત્રો, આપણે જોઈ શકો આપણે પાણી વાથી આવે આ કૂવો છે, તો આ ધોરિયાની અંદર પાણી આવે તો આપણે ખ્યાલ જ છે, એક તો ઉનાળાની અંદર પાણીની શોર્ટેજ હોય અને ધોરીઓ દરરોજ આપણે બે ત્રણ ઉલારા કાઢતા હોઈએ તો ધોરીઓ પાણી થોડું ઘણું સૂહી લે, તો આ રીતના આપણે બનાવ્યું છે. અને આનાથી ફાયદો એક એ થાય કે આપણે જે ધોરિયામાં ને વેસ્ટેજ પાણી થતું હોય એ પાણી નહીં થાય. આપણું મોટર આપણે વાથી ચાલુ કરશું એટલે સીધું આપણું પાણી ક્યારાની અંદર ચાલુ થઈ જાય અને આપણે વ્યવસ્થિત પાણી ક્યારામાં લાસ્ટ સુધી પૂગી શકીએ. તો તમે જોઈ શકો આ રીતનું આપણે એક બનાવ્યું છે. આપણે આ એક મગફળીમાં વાપરીએ એ જ છે, આપણે મગફળીની અંદર પણ વિડીયો બનાવ્યો હતો, આ રીતનું જ આપણે એની અંદર ઉપયોગ કરીએ. તો આપણે આ વખતે આની અંદર પણ આ ટ્રાય કરી છે, તમે જોઈ શકો બે ક્યારાની અંદર ભેગું પાણી જાય છે અને વ્યવસ્થિત જાય. અને તો તમારા મનમાં એક પ્રશ્ન આવતો હશે કે ઓછું પાણી છે અને બે બે ક્યારાની અંદર મેલી દઈએ તો એમ કે પાણીનો બગાડ થાય, તો બગાડ થાય એવું નથી. બે ક્યારામાં મેલ્યું એટલે વ્યવસ્થિત આખો ક્યારો લાસ્ટ સુધી જાહે તો આખું ધરાતું પાણી જાહે, એટલે આમાં એક પાણીનું આપણે ઓછું એવું જોહે એવું મારું અનુમાન છે મિત્રો, કે આપણે જે આ ધીરે 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 શેઢા સુધી પાણી જાહે તો આખો ક્યારો એકદમ સમતલ થઈને જાય અને એકદમ ફૂલ ધરાઈને આપણે જે પાણી હોય એ લે છે. તો જો આ રીતના આપણે બનાવ્યું છે મિત્રો, જો તો તમારે જો આ રીતનું બનાવવું હોય તો તમારે કોઈ પણ પ્રકારનો એક વેસ્ટ કટકો હોય એની અંદર આ મેં તો બનાવેલું છે, જે મગફળી હોય એના માપ સાઇઝનું બનાવેલું છે. જો તમારે બનાવવું હોય તો આ રીતનો એક કટકો લઈ લેવાનો અને ક્યારાનો માપ કરી લેવાનો. આમાં મારે એ રીતના સેટિંગ છે, આ તમે જોઈ શકો આ બે ક્યારાની અંદર જાય છે, પાછો જો અહીંથી જે નેક્સ્ટ કટકો ચડાવી તો એ ત્રણ ક્યારા લેહે, એક ક્યારો આ લેહે, બીજો આ અને ત્રીજો ઓઈલો, ત્રણ ક્યારામાં જાય, એક વખત બે ક્યારા અને એક વખત ત્રણ ક્યારા. તો જો તમારે સ્પેશિયલી આ બનાવવું હોય આ રીતના તો આ રીતના તમે બનાવી શકો મિત્રો. જોઈ શકો તમે આ જે ચાર જાય છે, એક બે ત્રણ ને ચાર એક ક્યારામાં જાય અને આ એક બે ત્રણ ને ચાર આ બે ક્યારામાં જાય અને અહીંયા એક આપણે એક્સ્ટ્રા ઓલો, તો જોઈ શકો અહીંયા તો અહીંયા આપણે પ્લાસ્ટિક રાખી અને આને પેક કરી દીધું છે. તો તમારે જે રીતના નાનો મોટો ક્યારો હોય તો એ રીતના વ્યવસ્થિત પહેલાં કટકો રાખી દેવાનો અને એ પ્રકારના તમે હોલ બનાવી દો. અહીંયા હજી જો એક એક એક્સ્ટ્રા હોલ થઈ ગયા હોય તો પણ આપણે સારું રહીએ, પાણી સારું જઈ શકે. પણ મારે તો શું એ આજે આપણે માંડવીમાં પાણી વાળતા હોય એ જ જૂનો કટકો પડ્યો હતો, તો એવો વિચાર આવ્યો તો ચડાવી દીધો અને આપણે જોઈ શકો વાથી ચાલુ કરેલું છે, તો કમ્પ્લીટ વ્યવસ્થિત પાણી આની અંદર જાય છે. અને હવે આપણે પાણી જોઈએ મિત્રો, પાણી આપણે આગળ પાછળ જાય કે શું થાય એની અંદર કોઈ ફરક પડે, પાણી બધું બે ક્યારામાં જતું હોય મિત્રો અથવા ત્રણ ક્યારાની અંદર જતું હોય, પાણી એક સમાન જ આખા ક્યારાની અંદર. ઓછું પાણી હોય તો આપણે વીઘા દોઢ વીઘાનું જે ઉનાળું આપણે જે હોય લીલાળાનું ને એ, તો એની અંદર આપણે આ રીતના વ્યવસ્થિત પાણી આપી શકીએ. જોઈ શકો તમે આમાં આપણે અહીંયા પાણી પીગ્યું છે અને આગળને ક્યારામાં અહીંયા પીગ્યું છે, આ સમતલ જ જાય છે, આ પાણી અહીંયા છે અને આ પાણી તમને અહીંયા દેખાતું હશે. તો બે વ્યવસ્થિત આખા ક્યારાની અંદર પાણી આવે જ છે. તો આ રીતના ટ્રાય કરીએ આપણે તો આપણને એમ કે પાણીની અંદર થોડું પાણી હોય તો પણ વ્યવસ્થિત આપણે આપી શકીએ. આપણે જો એટલું આ ધ્રોઈ રાખેલી છે તો એમાં આ રીતના જુગાડ કરીને પાણી વાળીએ. તો મિત્રો વિડીયોને બધા શેર જરૂર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ આ રીતના થોડી ઘણી ટ્રાય કરી શકે. અને વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.